હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું એક એવી રેસિપી શેર કરીશ કે જેમાંથી આપણને સારા એવા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તો એ જ શાક છે પાલક અને બટેટાનું શાક તો પાલક હંમેશા બધાને ખાવી જોઈએ અને પાલ પાલક બધી જ ઋતુમાં સાનીથી મળી રહે છે તો મિત્રો પાલકની ભાજી બધાને પસંદ નથી હોતી પણ આજે આપણે એક એવી રીતે બનાવશું તો બધાને પસંદ આવશે તો અહીંયા પાલકને મેં કાપી અને લઈ લીધી છે એ બે જોડી હતી તો હવે આપણે એક પાણી મેં લીધું છે એ પાણીમાં મેં મીઠું એડ કર્યું હતું પણ એ બતાવી નથી શકી તો આ પાણી આપણે પાલકમાં એડ કરી દેવાનું જેથી કરી પાલકમાં બહુ બધી માટી આવતી હોય છે તો એને સારી રીતે ત્રણ પાણીથી વોશ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ પાલકને વોશ કરી લઈશું તો પાલક વોશ થઈ ગઈ છે હવે હું તમને એમાં કેટલો કચરો નીકળ્યો છે એ બતાવી દઉં તો તમે જોઈ શકો છો નીચે ઝીણી માટી બહુ બધી છે તો એ સારી રીતે વોશ થઈ ગઈ છે હવે અમે અહીંયા બે મોટા બટાકા કાપીને લઈ લીધા છે અને એને પાણીમાં રાખવા ખૂબ જરૂર છે જેથી એ કાળા ન પડે તો હવે પાલકની ભાજી તૈયાર છે અને આ બાજુ બટેટા પણ તૈયાર છે તો હવે શાક બનાવવાનું શરૂ કરીએ એ માટે મેં અહીંયા એક પેનમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ લીધું છે એ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને આપણે કટ કરીને પાણીમાં રાખેલા બટેટાને આપણે એમાં ઉમેરી દઈશું તો અહીંયા કોઈ વધારાના મસાલા અત્યારે નથી કરવાના તો આ રીતે બટેટા બધા જ એડ કરી સારી રીતે આપણે મિક્સ કરીશું જરૂર પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે બટેટાના ભાગનું જ એડ કરવાનું છે કેમ કે આપણે પાલકમાં તો ઓલરેડી આવતું જ હોય છે મીઠું તો અહીંયા એને ઢાંકીને આપણે એને પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો બટેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે ટમેટું એડ કરીશું તો ટમેટા સાથે પણ આ બટેટા આપણા વધારે સોફ્ટ થઈ જશે એટલે બટેટા કાચા નહીં રહે તો આ રીતે મિક્સ કરી હવે બધા આપણે મસાલા કરી લઈએ તો એક ચમચી ધાણાજીરું પાવડર લેવાનો છે હવે એમાં મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે આ ચીલી ફ્લેક્સથી શાક ખૂબ જ ટેસ્ટી અને દેખાવમાં પણ ખૂબ સારું લાગે છે હવે કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર મેં એક ચમચી એડ કર્યું છે તમે જે ખાતા હોય એ લેવાનું અહીંયા અમે તીખું નથી ખાતા એટલે મેં લીલા મરચાં પણ એડ નથી કર્યા તમારે જો કરવા હોય તો કરી શકો છો કાંદા લસણ પણ તમે જો ખાતા હોય તો એ પણ તમે ઉમેરી શકો તો હવે મેં અહીંયા નથી ઉમેર્યા તો હવે બધું સારી રીતે મિક્સ કરીએ અને હજી પણ આપણે બે મિનિટ માટે ટમેટા સોફ્ટ થઈ જાય એ ઢાંકીને રાખી દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો બધા જ ટમેટા ગળી ગયા છે એટલે કે આપણા ટમેટા ચડી ગયા છે તો હવે એમાં આપણે એક ચમચી જેટલું આપણે ગોળ ઉમેરીશું જેથી ખટાસ ગળાશનું બેલેન્સ સરસ જળવાઈ રહેશે અને શાક ટેસ્ટી લાગશે હવે કટ કરેલી પાલકને આપણે આ રીતે ઉપર સ્પ્રેડ કરી દેવાની છે અને ઉપરથી હવે બે મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈશું તો બે મિનિટ પછી આપણે સારી એવી પાલકને જોઈ લઈએ તો પાલકમાં એકદમ વરાળથી સરસ એવી સોફ્ટ થવા લાગી હતી તો આ રીતે પાછા આપણે એને મિક્સ કરી લઈશું તો આ રીત આ પ્રોસેસ કરવાથી પાલક એકદમ ચડી જશે તો તમે જોઈ શકો છો પાલક આપણે મિક્સ કરતાની સાથે જ આપણને લાગી રહ્યું છે કે પાલક ચડી ગઈ છે તો આ રીતે આપણે મિક્સ કરી અને હજી પણ આપણે એક મિનિટ માટે એને કૂક કરી લઈશું તો એક મિનિટ પછી આપણે જોઈ શકીએ તો શાક બનીને તૈયાર છે તો ખૂબ જ ટેસ્ટી બનીને શાક તૈયાર થઈ ગયું છે તો હવે છેલ્લે આપણે એમાં ઉમેરી દેવાનું છે ગરમ મસાલો તો અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું આપણે ગરમ મસાલો તમે ઉમેરી શકો તો શાક બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે ચોક્કસથી આ શાક ઘરે બનાવજો ખૂબ જ સહેલું છે અને નાનાથી લઈને મોટાની સૌને ભાવશે આ શાક તો ચલો એને સર્વ કરી લઈએ તો આ શાક બનીને આપણું તૈયાર છે તો મિત્રો કેવી લાગી આજની રેસિપી એ જરૂરથી બતાવજો કમેન્ટ કરીને સારી લાગી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો જેથી આ રેસીપી એમને પણ મળે તો આ રીતે એ પણ સબ્જી ખાઈ શકે આવી નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરી દેજો તો મળીએ એક નવા વિડીયો સાથે નવી રેસિપી લઈને ત્યાં સુધી આવજો થેન્કસ ફોર વોચિંગ